એક નિબંધ સ્પર્ધાના આયોજકો પ્રત્યેક વિજેતાને 100 રૂપિયા અને વિજયી ન બનનારા દરેક સ્પર્ધકને 25 રૂપિયા, અને જે વિજેતા થયા એને 100 રૂપિયા, અને જે વિજય જે હરી ગયા વિજયી ને એને 25 રૂપિયા આપવાનું નક્કી કરે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં કુલ રકમ કેટલી છે 3000 રૂપિયા હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. બરાબર, હવે આપણે સ્પર્ધકની સંખ્યા શોધવાની છે. ધારો કે વિજેતા સ્પર્ધકની સંખ્યા x છે, બરાબર, તો કુલ સંખ્યા કેટલી છે? 63 છે. સ્પર્ધકોની કુલ સંખ્યા કેટલી છે? 63. બરાબર, તો વિજેતા ન બનનાર સ્પર્ધકની સંખ્યા 63 × x, બરાબર, 63 માંથી x બાદ કરો તો વિજેતા ન બનનાર સ્પર્ધક. હવે આપણે શું કહ્યું છે કે વિજેતા સ્પર્ધક દરેકને 100 રૂપિયા પુરસ્કાર મળે છે. વિજેતા સ્પર્ધકને 100 રૂપિયા પુરસ્કાર મળે છે, બરાબર. તો વિજેતા સ્પર્ધકને વેચાતી કુલ રકમ ત્રણ. હવે
તો 5 દુ 10 4 વધે 45 5 8 40 ને 85 285 ગુણ્યા 5 હવે અહીંયા 5 15 4 75 એટલે આ 5 અને આ 5 ગયા હવે 15 અને 285 15 એક 15 15 સાથે 135 બરાબર x બરાબર કેટલા આવે આપણા 17 x બરાબર કેટલા 17 હવે આપણે શું કરેલું વિજેતા બનના વિજેતાને કેટલા 100 રૂપિયા મળે છે બરાબર x બરાબર 17 મળે સોરી 15 ના વાળા 105 15 ગુણ્યા 105 થાય એટલે 19 બરાબર ને x બરાબર 19 હવે આપણે આગળ શું ધરેલું કે વિજેતા સ્પર્ધકોની સંખ્યા x છે તો વિજેતા સ્પર્ધકોની સંખ્યા શોધવાની હતી x બરાબર 19 એટલે વિજેતા સ્પર્ધકોની સંખ્યા કેટલી થઈ 19 છે બરાબર આ સાથે આપણે સ્વાધ્યાય 2.2 ની પૂર્ણ કરી હવે બંને બાજુ ચલ હોય અત્યાર સુધી આપણે એક બાજુ ચલ હોય અને એક બાજુ સંખ્યા હોય એવા દાખલા ગણ્યા હતા બરાબર હવે બંને બાજુ ચલ હોય એવા દાખલા કરવાના છે જો 2x ઓછા 3 બરાબર 2x વત્તા 2 હવે આ x છે આ બાજુ આ બાજુ ઓછા અને આ ઓછા 3 આ બાજુ જાય તો વત્તા તો 2x ઓછા x બરાબર 2 વત્તા 3 તો 2x માં 3 છે તો x અને 2 ને 3 5 x બરાબર 5 આ રીતે આપણે બંને બાજુ ચલ હોય તેવા દાખલા ગણી શકીએ છીએ એવું સ્વાધ્યાય આપ્યું છે સ્વાધ્યાય 2.3 એમાં દાખલા નંબર 1 ઓછા નું ચિહ્ન છે એટલે ભૂલવું નહીં
અંશ અને છેદના બંનેમાં આપણે ઓછાનું ચિહ્ન હતું નીકળી જાય, પણ એ અંશમાં હોય છેદમાં ના હોય તો જવાબ આપણને ઋણ પૂર્ણાંક જ મળે છે. દાખલા નંબર 4, એવા દાખલા ગણી શકીએ છીએ. અત્યાર સુધી જે બી દાખલા ગણાયા છે, એટલે આજે જે દાખલા ગણાયા છે, એ બધા જ તમારે હોમવર્ક કરવાનું રહેશે. હોમવર્ક શું છે એ પૂછવું નહીં. જે દાખલા ગણાવીએ એ દાખલાની પ્રેક્ટિસ કર્યા હોય તો તમને સમજ પડશે, જોઈને દાખલા આવશે નહીં. એટલે એના એક દાખલા તમે બે વાર ગણો, તમારે એટલે તમને મન જ્યાં સુધી સોલ્યુશન ના આવે ત્યાં સુધી ગણો એ તમારું હોમવર્ક.
એકમ કસોટીમાં તમે આગલા વર્ષમાં ભણેલા ધોરણ સાતમાં જે ભણ્યા આખા વર્ષ દરમિયાન જે ચોપડીમાં હતું એ જ આખા વર્ષની ચોપડી દરમિયાન તમે જેટલું ભણ્યા છો એનું પુનરાવર્તન સોંપે પેપર પાડવામાં આવ્યું છે. એટલે મહેરબાની કરીને શાંતિથી પેપર લખવું અને ગભરાવવું.